પગ વગર સફળતાના માર્ગે પહોંચેલી દીકરીની કહાની. ડોક્ટર રોશન જહાં જવાદ અહેમદ શેખ. તમારા ધ્યેય જો મજબૂત હોય ને તો પછી શારીરિક વિકલાંગતા અવરોધરૂપ બનતી નથી. રોશન જહાએ એ સાબિત કરી બતાવ્યું કે પગ વિના કઈ રીતે સફળતાના શિખરો સર કરી શકાય છે. ટ્રેન અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા પછી પણ તેના સપના પૂરા કરવાનો જુસ્સો ક્યારેય ગુમાવ્યો નહીં. રોશન જહાં શેખે તેણીનું MBBS ક્લિયર કર્યું પછી સાબિત કર્યું કે શારીરિક વિકલાંગતા વ્યક્તિને હાંસલ કરતા રોકી શકતી નથી. જહાં હાલમાં GS મેડિકલ કોલેજ અને KEM હોસ્પિટલમાંથી મુંબઈમાં MD કરી રહી છે. તેના સપના અને ધ્યેયો વિશે જુસ્સાદાર રહેવા ઉપરાંત જહાં શારીરિક રીતે વિકલાંગ લોકોમાં આત્મવિશ્વાસ વધારવામાં માને છે, જેઓ તેમના જીવનમાં કંઈક કરવાની ઈચ્છા ધરાવે છે. આર્થિક રીતે નબળા પૃષ્ઠભૂમિની હોવા છતાં જહાએ તેના સપનાને છોડ્યું ન હતું અને આજે તે અનેક અવરોધોને પાર કરીને લાંબી મંઝિલ કાપી છે. તેણીના પિતા શાકભાજી વિક્રેતા છે અને તેઓ પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર સભ્ય છે. તેણીને 3 ભાઈ બહેન છે. તેણીના પિતાએ અત્યાર સુધી તેમને બધાને શિક્ષિત કરવામાં ખૂબ મહેનત કરી છે. આ દુઃખદ ઘટના 7 ઓક્ટોબર 2008 રોજ બની હતી, જ્યારે જહાં તેની કોલેજથી ઘરે પરત ફરી રહી હતી. જહાએ કહ્યું, હું ચાલતી ટ્રેનમાં પડી ગઈ હતી. આગળની વાત મને યાદ છે કે ટ્રેક પર લોહીથી લથપથ પરફ્યુઝ પડી હતી અને તે સમયે કોઈએ મને મદદ કરી ન હતી. બાદમાં મને રેલવે તરફથી તબીબી મદદ મળી. મેં મારા બંને પગ ગુમાવ્યા. 2 મહિનાથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેણીએ માત્ર એક જ વસ્તુ કરી હતી કે તેણી તેના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નિશ્ચય અને જુસ્સાદાર રહી હતી. જહાએ કહ્યું, હું સાબિત કરવા માગતી હતી કે વિકલાંગતા પછી પણ હું મારા જીવનમાં કંઈક કરી શકું છું. પછી મેં મારો અભ્યાસ આગળ ધપાવ્યો. 1 વર્ષ ડ્રોપ કર્યા વિના મેં મારું શાળાકીય શિક્ષણ ચાલુ રાખ્યું. આ ઘટના બની ત્યારે હું 11મા ધોરણમાં હતી. મારી બધી પરીક્ષા વ્હીલચેરમાં. દરમિયાન મેં કૃત્રિમ અંગો મેળવ્યા. ડૉક્ટર બનવાના સપના સાથે જહાએ 2011માં ફ્લાઇંગ ગર્લ્સ સાથે મેડિકલ માટે કોમન એન્ટ્રી ટેસ્ટ CET પાસ કરી, જેમાં શારીરિક રીતે વિકલાંગ કોટા હેઠળ મહારાષ્ટ્રમાં 3જો રેન્ક આવ્યો. કોંગ્રેસના અમીન પટેલે તેમના ગ્રેજ્યુએશનનો ખર્ચ ઉઠાવ્યો હતો. જહાએ કહ્યું, 2011માં જ્યારે કાઉન્સેલિંગ ફોર્મ ભર્યું ત્યારે મને જાણવા મળ્યું કે માપદંડ મુજબ જો વ્યક્તિ 40%થી 70% સુધી વિકલાંગ હોય તો જ તેને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી શકે છે. મારી તપાસ દરમિયાન ડૉક્ટરની પેનલે જાહેર કર્યું કે હું 89% સુધી અક્ષમ હતી અને મને પ્રવેશ માટે નકારવામાં આવી હતી. પ્રવેશ માટે અસ્વીકાર મળ્યા બાદ જ્યારે જહાએ બધી આશા ગુમાવી દીધી ત્યારે તેના ડૉક્ટરે આ બાબતે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી. બોમ્બે હાઈકોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ મોહિત શાંતિલાલ શાહે મારા કેસમાં તપાસ કરી અને મને મારા તબીબી અભ્યાસને આગળ ધપાવવાના મારા નિશ્ચયને ઉત્સુકતાથી જોયા. ઘણી કોર્ટની સુનાવણી પછી શાહે મારા નિર્ણયમાં ચુકાદો આપ્યો. પોસ્ટ ગ્રેજ્યુએટ માટે જહાએ સમગ્ર મહારાષ્ટ્રમાં 3જા ક્રમ સાથે પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી, પરંતુ તેણીનો સંઘર્ષ અહીં સમાપ્ત થયો ન હતો. તેણીની વિકલાંગતાને કારણે તેને ફરીથી નકારી કાઢવામાં આવી હતી. જહાએ કહ્યું, આ વખતે મેં BJPના નેતા કિરીટ સોમૈયાની મદદ લીધી. તેમણે આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડા સાથે વાત કરી. 2 દિવસમાં તેમણે ઐતિહાસિક નિર્ણય લીધો અને વિકલાંગો માટે 20 વર્ષ જૂની કલમ બદલી નાખવામાં આવી. જહાએ તાજેતરમાં તેના સેક્રમ હાડકામાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું, પરંતુ 2 મહિના સુધી પથારીવશ રહીને તેણે ફરીથી તમામ અવરોધોનો સામનો કર્યો હતો અને હાલમાં
તે મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી છે. યુપીના આઝમગઢ જિલ્લાની વતની ડૉક્ટર જહાં હાલમાં મુંબઈમાં એમડીનો અભ્યાસ કરી રહી છે. તે એક પ્રેરક વક્તા પણ બની ગઈ છે અને શારીરિક રીતે અશક્ત લોકોમાં આત્મવિશ્વાસ પેદા કરી રહી છે. તેણીએ કાનૂની લડાઈ લડી હતી અને શારીરિક રીતે અક્ષમ લોકો માટેના નિયમો ફેરફાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એચડી વુમન 2018 વિજેતા ડૉક્ટર રોશન જહાં જવાદ અહેમદ શેખ. ડૉક્ટર રોશન જહાં કહે છે કે તમારી ક્ષમતાને ઓળખો, વિકલાંગતાને નહીં. ઉચ્ચ આત્મવિશ્વાસ સાથે તેણીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પાસેથી એચડી વુમન 2018 એવોર્ડ પ્રાપ્ત કરવા માટે સભાગૃહ સુધી ચાલી હતી. તેના હોઠ પર રમતી સ્મિત સાથે ડૉક્ટર રોશન જહાએ બધાને મોટેથી અને સ્પષ્ટ કહ્યું કે શારીરિક વિકલાંગતા વ્યક્તિને તેના લક્ષ્યને પ્રાપ્ત કરતા રોકી શકતી નથી. ઘણા પુરસ્કારો અને વખાણ તેણીના ભાગે આવ્યા છે, જેમાંથી એક તાજેતરનો ભારત પ્રેરણા એવોર્ડ છે. કારણ કે તે આપણા બધા માટે, ખાસ કરીને જેઓ તેમની નિષ્ફળતાનું બહાનું કાઢે છે અને બહાનું બનાવે છે, તેમના માટે સાચી પ્રેરણા છે. જ્યારે હું આ લખું છું ત્યારે મને એક કથન યાદ આવે છે. પ્રશ્ન એ નથી કે મને કોણ જવા દેશે, પણ મને કોણ રોકશે. જ્યારે હું આ યુવાન છોકરીને જોઉં છું ત્યારે હું તેની અદમ્ય ભાવનાને સલામ કરું છું અને તેણીને તેના સંજોગોને પડકારતી વખતે લગભગ સાંભળી શકું છું. તેનામાં અનહદ શક્તિ છે, અથવા આપણે કુદરતનું બળ કહીએ. એક છોકરી જે ખરેખર તેના નામ પર જીવી છે, ટૂંકમાં તે મારા માટે ડૉક્ટર રોશન જહાં જવાદ અહેમદ શેખ છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો તથા સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો.